આજે અત્યારે જરૂર નથી, વિદ્યાર્થીને તમારે તૈયાર કરવાના છે. કારણ કે ગુરુ કેટલા માટે બનાવ્યું છે કે હમણાં રાજ્ય કક્ષાનું યોજાનાર છે, એટલે તાત્કાલિક મારે સીડી મોકલવાની છે તમારા વિદ્યાર્થીઓની ઉતારેલી સીડી, અને એમાં સમય વધારેલો છે 8-10 મિનિટનો વિડીયો. એટલે મારી પાસે ઓલરેડી તમારા બધાના વિડીયો છે, ચાલુ તો મારે ખાલી 10 સીડી જોઈએ, મારે તમને બોલાવવાની કોણ એવું નથી. તમે થોડુંક એમાં રિનોવેશન કરો, અપડેટ કરો. ઘણાના 1-2 મિનિટના વિડીયો હોય છે તો થોડુંક વધારે આવે, થીમ આખી સમજાઈ જાય, એ ટાઈપનું તમારો વિડીયો હોવો જોઈએ. અને ઘણી વખત મિત્રોને એ હું તમને સૂચના આપીશ કે વિડીયો રેકોર્ડિંગ કેવી રીતે કરો. તો તમે નોટ કર્યું છે કે વિભાગ 1માં રાણાવો બે સેન્ટર કન્યાશાળા, એમાંથી છે કોઈ રાણાવો માંથી બેન છે ને? સાડા નવ મિનિટ નો કર્યો. કેમેરો આડો રાખવાનો
આપણે વિડીયો જે ઉતારીએ છીએ એ બધા વિડીયો પેલા તમને મોકલી અને તમે પેલા ટોય ફેર માં સરસ એડિટિંગ કરીને વિડીયો તૈયાર કર્યો હતો, તો એ રીતે તમે એ એડિટિંગ કરી આગળનું અને એ વિડીયો તૈયાર કરી અને પાછો મોકલો, એ પછી સીડી બનાવીએ તો પછી તમે ત્યાં બધાની એક સાથે ડીવીડી બનાવી લ્યો તો એ સરળતા રહેશે અને એ સારી બનશે. સર, આપણે જયારે વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ બરોબર, ત્યારે આપણે જે છે એનો પરિચય ને આપણે પછી લઈએ, પણ એનો જે આપણે બોર્ડ છે ઈ છે અથવા તો જે વસ્તુ છે એનું પેલા નિદર્શન આપી દઈએ તો ચાલશે ને? લગભગ 30-40 સેકન્ડ ની અંદર બતાવી દઈએ તો, એટલે કે જયારે આપણે બાળકોનો વિડીયો ઉતારીએ વિજ્ઞાન મેળાનો તો એનું જે ઇન્ટ્રો છે ઇન્ટ્રો આપે છે, પછી પહેલા અમે શું કરીએ છીએ કે જે ચાર્ટ છે ચાર્ટ નો આખો શૂટ કરી દીધો, પછી જે વસ્તુ છે એ બતાવી અને પછી 30-40 સેકન્ડ પછી જે એનો ઇન્ટ્રો ને આપી દઈએ, એટલે એ રીતના ચાલશે ને? કેમ કે 30-40 સેકન્ડ એના માટે અમે રાખી હતી આગળ. હા, ઇન્ટ્રો તો છે જ, પણ એની પહેલા અમે આખે આખું જે વસ્તુ છે પરંપરાગત રમકડાઓ છે એ બતાવી અને 30 સેકન્ડ પછી એનો ઇન્ટ્રો ચાલુ કરીએ છીએ તો એ ચાલશે ને? ઓકે. ચબરખી માં દૂર થી કોઈ વાંચી ન શકે,
એટલે જ્યારે પણ કોઈ પણ ફોર્મ્યુલા હોય, નાનો એવી વસ્તુ હોય તો તમારે મોબાઈલ નજીક લઈ જવો, એટલે ઝૂમ થાય તો જેથી કરીને બીજા તરફ જોઈ શકે. અથવા નાની વસ્તુને તમારે બતાવવી છે તો અલગથી એને ડિસ્પ્લેમાં મૂકો. ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ છે બહુ દૂરથી શૂટ કરતા હોય અને ત્યાં વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર લખેલું હોય, હવે એ તમે દૂરથી ક્યાં દેખાવાનું, તો એ પાઈ આર સ્ક્વેરને કોઈ પણ એક લાકડીની અંદર એ4 સાઈઝના પૂંછામાં રાખી દો, એટલે જેથી કરીને મોટું દેખાય, તો એ જોઈ શકે. એમાં લખ્યું છે કે શક્ય હોય તો એલઈડી લાઇટ વાળા મોડેલ બનાવી શકાય. અજવાળામાં ઉતાર થોડી લાઈટ હોય બરાબર, અને શૂટિંગ નો નિયમ છે કે તમે જયારે ઉતારતા હો ત્યારે તમારા કેમેરા અમે અજવાળું ના હોય. તમે કરી શકો હોસ્ટેલ પછી સૂર્ય ઉર્જા થી કાર્બન ડાયોક્સાઇડ ના પ્રમાણ માં થતો ફેરફાર સમજાવો. સોલર પેનલ માં સિદ્ધાંત નું સ્પષ્ટીકરણ કરો. વિડિયો ફરીથી બનાવો. એમાં છે વિડીયો ફરીથી બનાવવો, અવાજ આવે છે, વિડીયોમાં સેનેટાઈઝર નો ઉપયોગ કઈ રીતે થાય છે તે જણાવો, અવાજ ઓછો આવે બરાબર, સુધારો કરવો. બોલવાની સ્પીડ ધીમી કરવી. બાળકો શું થાય, ઘણી વખત બહુ સ્પીડ થી બોલતા હોય, તમે પાછું ઘણી વખત આપણે જ કીધું હોય કે ઝડપ રાખજો, તો એ નહીં કરવાનું. હંમેશા વિડીયોમાં બોલવાની સ્પીડ ધીમી હોય. તમે ઘણા બધા વક્તાઓના જોશો ને, આપણા વડાપ્રધાન ક્યારે સ્પીડથી બોલ્યા છે? શું કામે? તો કે ત્યાં સુધી ડેટા આવી શકે. તમે સ્પીડથી બોલો તો ડેટા આવે જ નહીં, કારણ કે જેટલી તમે ધીમી સ્પીડ રાખશો એટલા ડેટા મગજમાંથી રિકવર અવાજ ધીમો આવે, વિડીયોમાં તમારો અવાજ ધીમો આવે છે એવું સૂચના આપું છું કે કઈ કઈ કાળજી તમારે લેવાની છે. તમારી પાસે જો ઇન્સ્ટ્રુમેન્ટ હોય અથવા ન પણ હોય તો બી થઈ શકે. વિભાગ 5 છે નવ્યું વિદ્યાલય વિડીયો ચાખો છે ફરીથી વિચારવાનો થાય. તો આ અમે જે નિર્ણાયકો સાથે મળી અને એકંદર કહ્યું છે કે આટલી એટલી બાબતોની કાળજી લઈ અને ફરીથી વિડીયો શૂટ કરો અને સમય પણ વધારો બરાબર. હવે બીજી સૂચના આપી દો કે હવે આપણે કઈ આપણે નથી તમારે
પ્રેઝલ ફોર્મ ગુજરાતીનું ભરવાનું છે, આ વખતે અંગ્રેજી ભરવાનું નથી. અંગ્રેજી એટલા માટે નથી કે માત્ર દિલ્હી જાય છે કે નેશનલમાં આવે છે શેખામાંથી, તો એને જ ભરાવવાનું, બધાને ભરાવવાના. અને હવે જેનું નામ આવશે એને ફોન દ્વારા જણાવી દઈશ કે ભાઈ નેશનલમાં જવાનું છે તો ઇંગ્લિશમાં પ્રેઝલ ફોર્મ ભરાવશે. હાલ પૂરતું તો આપણે સ્ટેટ લેવલ સુધી છે, એમને ગુજરાતી એપ્રાઇઝલ ફોર્મ ભરાવીએ છીએ અને કમ્પ્લીટ એની હાર્ડ કોપી મને પહોંચાડવાની છે સીડી સાથે. વ્યવસ્થિત બધું લખાણ હોય, સાહિત્યને મેં કશું એમાં લખ્યું નથી, પણ નિયર અબાઉટ તમને જનરલી ખ્યાલ હોય કે આપણે જનરલી સુરતી ફોન્ટનો જ ઉપયોગ કરીએ છીએ, એટલે કોઈ બી ડિવાઇસમાં નેટવર્ક ઉપર જાય ત્યારે ફોન્ટ મિસમેચ ન થાય, એટલા માટે શ્રુતિ ફોન્ટમાં જ કરીએ છીએ. અને મોસ્ટલી બારની સાઇઝ ફોન્ટની રાખીએ છીએ અને હેડિંગ હોય એને બોલ્ડ અને 14 સાઇઝમાં કરીએ છીએ. તો આ રીતે તમારે વર્ડ ફાઇલમાં બનાવી અને એની પીડીએફ બનાવવાની છે. બરાબર, વર્ડની ફાઇલ અને પીડીએફની ફાઇલ બંને સાથે મને પર્સનલ વોટ્સએપમાં મોકલવાની છે. દરેક મિત્રોએ તૈયાર થઈ જાય એટલે અને વિડીયો પણ તમને સોફ્ટ કોપીમાં મને સેન્ડ કરવાનો છે. વિડીયો તમારો 10 મિનિટનો છે એટલે સ્વાભાવિક જલ્દી જશે નહીં. બરાબર, વિડીયો અને વોટ્સએપની પોતાની મર્યાદા છે, કોઈ પણ વિડીયોની 64 MB 64 MBથી કોઈ પણ વસ્તુ તમે મોકલી શકતા નથી. એટલે તમારે તમારા જીમેલ એકાઉન્ટ થ્રુ ગૂગલ ડ્રાઈવમાં નાખી અને મને લિંક મોકલવાની છે. સાહેબ આપણે સીડી પ્લસ લિંક મોકલવાની છે વિડિયાની, સીડી અલગ અને તમારા મેઇલમાં લિંક મોકલવાની છે અને એપ્રેઝલ ફોર્મ છે એ પણ મેઇલમાં મોકલવાનું પ્લસ હાર્ડ કોપી. ના, અમારે અમારે મોકલવાની છે લિંક તમને આ વિડીયો માટેની, ગ્રુપમાં મૂકવાની છે. અચ્છા,
નો પણ વિડિયો જાય પણ એ સપોર્ટેડ ગૂગલ ડ્રાઈવ એટલે એમાં રિક્વેસ્ટ માંગે કે ત્યાં તમારે ઓકે આપવાનું પછી મને મળી શકે બરાબર તો WhatsApp માં જ મોકલી દઈએ ને બધી WhatsApp માં તમે લિંક મોકલી દો અને નાનો વિડિયો હોય તો ડાયરેક્ટ તમે મોકલી શકો અને કદાચ કાંઈ મોકલાઈ નહીં તો નો પ્રોબ્લેમ પછી તો એ તમારી સીડી માં કરી કરી લે ટ્રાય કરો ઓકે સાચી વાત તમે આ રીતે જ્યારે પણ તેમાં ઉતારો વિડિયો ત્યારે હંમેશા ઘણી વખત બાર પક્ષીના અવાજ આવે એ ન હોય પણ ઘણી વખત તો બીજી વ્યક્તિ હોય બોલતા હોય તો જ્યારે પણ ઉતારો ત્યારે બાજુમાં બીજા રૂપમાં થોડું સૂચના અવાજ આપણે શાળાઓની અંદર પંખા ઘણા બધા ફરતા હોય છે અવાજ કરતા હોય છે ઘણા વિડીયો મેં જોયા પંખાનો અવાજ આવે છે તો તમે 5 મિનિટ સુધી તમારી અને વચ્ચેનું અંતર મોબાઈલ અને સૂટનું અંતર વધીને 5 ફૂટથી વધારે ન હોય તમને એમ લાગે કે કઈ નથી આવતું તો વધારે 7 ફૂટ અંતરથી તમે વિડીયો ઉતારો હવે ઘણી વખત અત્યારે જો મેં મોબાઈલનો ઓડિયો આપું છું તમને ઈ કેબલ નાખ્યું છે પણ ઘણી વખત વાયરલેસ બ્લૂટૂથ આવે છે ઈ પરફેક્ટ આવે કાનમાં નાખી દો કેબલ નહીં મોબાઈલ દૂર રહે બરાબર બ્લૂટૂથ એટલે બહારનો અવાજ અહીંયા જશે નહીં એનો અવાજ પરફેક્ટ આવશે આ કેબલ વાળું રાખશો તો શું થાય એ તો વધીને 3 ફૂટ થાય મોબાઈલથી બોલો અવાજ પકડે છે તમે જે સુખતી રહ્યા છે ને એ કેવો અવાજ કહેશે ડાયરેક્ટ મોબાઈલમાં ડાયરેક્ટ મોબાઈલમાં અવાજ કેચઅપ એ બધું અવાજ બહુ આવે એટલે તમારે જ્યારે રેકોર્ડિંગ કરો ને ત્યારે બાળકોના કાનમાં બ્લૂટૂથ નાખી દેજો બ્લૂટૂથ જોડી દેજો અને એનો અવાજ જોજો કેટલો પરફેક્ટ આવે એટલે વધારે હોય નહીં પણ ઓટોમેટિક પરફેક્ટ આવશે બીજા અવાજ એ બંધ થઈ જશે એટલે કોઈ પાસે કેબલ લેસ બ્લૂટૂથ હોય તો એની સાથે જ્યારે પણ શરૂ કરો ત્યારે બ્લૂટૂથ જોડી દેવાના અને વિડીયો તમારે શૂટ કરવાનો એટલે પરફેક્ટ અવાજ આવશે અને જ્યારે પણ કૃતિમાં બતાવો ત્યારે મિત્રોએ હલચલ કરવાનું છે આની વસ્તુ હોય તો નજીક જવાનું વળી પાછું દૂર જવાનું મોબાઈલ આડો જ રાખવાનો અને એ રીતે વિડીયો વિડીયો એડિટિંગ કરો તો નો પ્રોબ્લેમ તો બધું કટ થઈ જાય મારી પાસે એવો સમય નથી નહીં તો બધાનો આપણે વ્યવસ્થિત શું કરી શકીએ છેલ્લે બાળકોએ આભાર પણ માનવાનો હોય છે ઘણામાં એમને બંધ થઈ જાય છે ત્યારે બંધ થઈ જાય છે હંમેશા શરૂઆત અને એન્ડ એ સ્પષ્ટ હોવો જોઈએ કોઈ પણ સિરિયલ જોવો કોઈ પણ પિક્ચર જોવો તો એનું એન્ડ જે છે એ ત્યાં આભારથી બાળકોને કહેવાનું છે સૌનો આભાર બોલી એટલે ખબર પડે કે અહીંયા વિડીયો પર ફિનિશ થાય તો આ રીતે તમારે ફરીથી તમારી પાસે સમય ઓછો છે જો એમાં એમાં સુધારો કરવાનો હોય એડિટિંગ કરીને તો પણ તમે કરી શકો એ રીતે કરશો તો સર સર એપ્રાઇઝલ ફોર્મ છે એટલે એ બધું કૃતિની વિગતવાર રજૂઆત જે આપણે ચાર્ટમાં દર્શાવી એ રીતનું કરવાનું છે હા એ રીતે મેં જો એમાં મુદ્દાઓ આપેલા છે ઓના ગ્રુપમાં મૂકું છું થોડી થોડી જગ્યા તમને એમ ન થાય કે આટલું જ લખવાનું ના એવું નથી તમારે જેટલું પણ 3 પેજ થાય 4 પેજ થાય એન્ટર મારતા જશો એટલે આગળનો મુદ્દો આગળ જતો જશે હા હા એટલે ફોટો મૂકવાનો છે છેલ્લે ફોટો હા
અમારે માહિતી મોકલવાની હોય છે કે કેટલા જેન્ટ્સ છે, કેટલા લેડીઝ, કેટલા કેટેગરી છે. અને સર પેલું જે તમે એપ્રેઝર ફોર્મ જે મૂકશો આમાં બરાબર, એ જેમ લિંક અમે જેમ મોબાઈલમાંથી જ અમે મોબાઈલમાંથી જે ભરેલું છે બરાબર, તો એ જે ફોર્મ છે તમે એમાં લખ્યું છે શ્રુતિ ફોન્ટ બરાબર, તો મોબાઈલમાંથી ગુજરાતીમાં જે લખાય તો એ શ્રુતિ ફોન્ટમાં જ આવશે કે નહીં આવે એમ, એ ફોન્ટનું એ તો હશે ને તો મોબાઈલમાંથી ભરે તો વાંધો નહીં ને. બે કૃતિ છે તો બંને કૃતિ એક જ સીડી માં આવી જશે ને, તો એ રીતે મોકલું કે અલગ અલગ સીડી કરું. અચ્છા, એટલે અલગ અલગ સીડી બનાવો. ઓકે, આ સ્ટુડન્ટ પણ અલગ છે ને? હા સર, સ્ટુડન્ટ અલગ છે. બીજું એક મારે કહેવાનું હતું, સ્ટુડન્ટ ના નામ ઘણામાં નથી મારી પાસે, ધારો કે તમારું છે બેન, કેમમાં મકવાણા પૂજા એ છે બરાબર, મે જે સર એક જ છે, એમાં એક જ રાખવાના છે ને? જણાવજો સર મેં મોકલી દીધું, એ કમ્પ્લીટ જ છે ને? હા, તો હવે મારે મોકલવાની જરૂર નથી ને? અને જે તે સમયે જ્યારે ઓનલાઈન થાય ત્યારે વિદ્યાર્થીઓના યુનિફોર્મમાં જ પ્રસ્તુતિ થાય લીધા હોય. હા હા, બરાબર. એ દિવસે કદાચ તમને છોડવાનું કહેશે, કારણ કે ઓલરેડી આપણે પૂરતી બતાવવાની નથી, એટલે આપણા વિડીયો જતા રહે. કોણ પ્રશ્નો કરી થાય અને તમને જોઈન કરવાનું કીએ કેટલા પૂરતી. હા સર, હેલો, બોલો તો બહુ બીજા અવાજ. હેલો, હા હા, સર અમે જઈએ? હા, હવે જો. ઓકે, સૌનો આભાર મિત્રો. ઓકે, થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ સર. ઓકે, બાય. બીજા કોઈને કઈ પ્રશ્ન ન હોય તો અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કઈ પણ પ્રશ્ન હોય તો WhatsApp માં અથવા ફોન દ્વારા આપણે મળતા રહીશું. ઓકે, થેન્ક યુ. ઓકે, બાય, ટેક કેર.